એ એક વોચમેન કે જે બેંગલુરુની અંદર વોચમેન હોટલની અંદર વોચમેન હતો, સર્વિસ બોય તરીકે પણ કામ કર્યું, અને એણે બહુ પ્રમાણિકતાથી અને મહેનતથી જે કામ કરી, તો એ સિક્યુરિટી, એ વોચમેન આજે દર મહિને 50 લાખ રૂપિયાની કમાણી કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ. એનો અમારો આશય ખાલી એટલો જ છે કે આ સક્સેસ સ્ટોરીઓની જે વાત કહીને અમે ઘણા બધા લોકોને એવી પ્રેરણા આપવાની કોશિશ કરીએ છીએ કે આને કારણે એ કોઈકની લાઈફ બદલાઈ જાય, કોઈકને આ સ્ટોરીમાંથી જો પ્રેરણા મળે અને એ માણસ એવી રીતના મહેનત કરે તો એ પણ આગળ આવી શકે. તો આ કડીની અંદર આજે અમે એક એવી વાત કરીશું કે એક વોચમેન કે જે બેંગલુરુની અંદર વોચમેન હોટલની અંદર વોચમેન હતો, સર્વિસ બોય તરીકે પણ કામ કર્યું, અને એણે બહુ પ્રમાણિકતાથી અને મહેનતથી જે કામ કરી, તો એ સિક્યુરિટી, એ વોચમેન આજે દર મહિને 50 લાખ રૂપિયાની કમાણી કરે છે. મતલબ કે વર્ષે દિવસે આજે 6 કરોડ રૂપિયાની કમાણી કરે છે. કહેવાનો મતલબ એવો છે કે સફળતા કોઈનો ઇજારો હોતી નથી. એક સિક્યુરિટી માણસ, એક વોચમેન માણસ જો નક્કી કરે કે મારે સફળતાની ટોચ પર પહોંચવું છે, તો એ માણસ પહોંચી શકે છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આસામના એક નાનકડા ગામની અંદર એક ગરીબ પરિવારમાં એક છોકરો રહેતો હતો. એનો જન્મ ત્યાં થયો અને એને માતા પિતા, માતા ગૃહિણી અને પિતા ખેડૂત કરતા હતા. એટલે આસામ એટલે તમે વિચાર કરો કે એક વિશ્વના જિલ્લો અને ત્યાં દક્ષિણ બોરગુલી કરીને એક વિસ્તાર, એટલે એકદમ આમ ગરીબ વિસ્તાર, અને ત્યાં આ બાળકનો જન્મ થયો. એ ત્યાં આગળ એના 3 ભાઈ બહેનોમાં એ સૌથી નાનો, એટલે પરિવારમાં તો એકનો એક જ છોકરો, અને એ મેટ્રિક સુધી તો ભણ્યો. હવે એણે તે વખતે પરિવારના ગુજરાન કરવાની વધારે આવશ્યકતા હતી, કારણ કે પરિવાર પાસે એટલી આવક નહોતી કે એને આગળ ભણાવી શકે. એટલે મેટ્રિક સુધી ભણ્યો પણ પછી આગળ એ ભણી નહીં શક્યો. એટલે એને નાનપણથી કામ કરવાની જરૂર પડી ગઈ. એણે નાનપણથી કામ શરૂ કર્યું અને આસામમાં થોડો વખત કામ શરૂ કર્યું, પરંતુ જે જોઈએ એટલી આવક આસામ વિસ્તારની અંદરથી એને મળી નહીં. એટલે એણે નક્કી કર્યું કે એ બેંગ્લોરુ ગયો અને બેંગ્લોરુની અંદર એણે એક હોટલની અંદર 2011માં વોચમેન તરીકેની કામગીરી શરૂ કરી, અને એ પછી રૂમ સર્વિસ બોય તરીકેની પણ કામગીરી એણે શરૂ કરી. એ પછી 2012ની અંદર એણે બેંગ્લોરની અંદર એક જાણીતી બ્રાન્ડ છે આઈડી ફ્રેશ ફૂડ કરીને, જે ઇડલી ઢોસા અને ખીરું બનાવવા માટેની અને પરોઠા ચપાતી દહીં બ્રેડ આ બધી પ્રોડક્ટ માટેની એક જાણીતી બ્રાન્ડ છે. આ જે આઈડી ફ્રેશ ફૂડ છે એમાં આ જે આસામનો છોકરો હતો એનું નામ છે દિગંતા દાસ. આ દિગંતા દાસે 2012માં આઈડી ફ્રેશમાં કામ કરવાનું શરૂ કર્યું, અને એનું પહેલી જે જવાબદારી હતી એ મેન્યુઅલ વર્કર તરીકેની હતી. મેન્યુઅલ વર્કર તરીકે એટલે એને એવું કરવું પડતું કે જે ટેમ્પો કે વાન આવે એમાંથી જે માલ સામાન આવે એ એને ઉતારવાનો, એ પછી એને ઝાડુ બી મારવાનું, વાસણ બી ધોવાના, આ બધા કામ આ દિગંત દાસે કરવા પડતા હતા. પરંતુ એનું નસીબ ત્યારે ચમક્યું કે કંપનીની અંદર કેટલાક કર્મચારીઓ રજા પર ગયા ત્યારે કંપનીએ આ દિગંત દાસને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કામ સોંપ્યું, અને મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું એની અંદર પેકેજિંગ કરવાનું કામ જે હતું એ દિગંત દાસને સોંપવામાં આવ્યું. આ કામ એણે એકદમ ખંતથી અને એકદમ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી કર્યું, એટલે કંપનીએ એને આગળ પ્રમોટ કરીને લોટ મિક્સ કરવાની ટ્રેનિંગ આપી, અને આ 3 મહિનાની અંદર દિગંતા દાસ જે છે એ 3 મહિનાની અંદર લોટ મિક્સ કરવાની ટ્રેનિંગ પણ લઈ લીધી. એ 3 મહિનાની અંદર શીખી બી ગયો. એ પછી કંપનીએ જોયું કે આ છોકરો બહુ જ ખંતી સિન્સિયરથી કામ કરે છે, એટલે સિનિયરોએ નોંધ લીધી, અને એ પછી એને મલ્ટી લેયર પરોઠા માટે એને પ્રમોટ કરવામાં આવ્યો. આ બધી બાબતો દિગંતા દાસ શીખી ગયો, અને 2017ની અંદર
એણે એના મિત્રોની સાથે મળીને એક પોતાનો બિઝનેસ શરૂ કર્યો. એનું નામ આપવામાં આવ્યું ડેઇલી ફ્રેશ ફૂડ. મિત્રો સાથે મળીને એણે એક એવો ધંધો ચાલુ કર્યો જે પેક્ડ પરોઠાનો બિઝનેસ હતો. એણે જે પેક્ડ પરોઠા બનાવવાનું શરૂ કર્યું એ એને ખબર હતી કે હું એવી રીતના બનાવું કે સાઉથના લોકોને પણ ભાવે અને આસામના લોકો જો રહેતા હોય તો આસામના લોકોને પણ ભાવે. એવી રીતના એણે આ પરોઠા બનાવવાનું શરૂ કર્યું અને એટલા ક્રિસ્પી અને મસ્ત પરોઠા એણે બનાવવા માંડ્યા કે થોડાક સમયની અંદર એ એટલો જલ્દી પોપ્યુલર થઈ ગયો અને એનો બિઝનેસ બહુ જ આગળ વધી ગયો. આજે દિગંતા દાસ દર મહિને 50 લાખ રૂપિયાની કમાણી કરે છે અને વર્ષે દિવસે 6 કરોડ રૂપિયા. અને હવે એ નવી નવી પ્રોડક્ટ જોઈન કરવાનું પણ વિચારી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.